નમસ્કાર મિત્રો મારું નામ છે રવિ પ્રજાપતિ અને હું આવી ચૂક્યો છું જલારામ બાપાના મંદિરે તો આજે હું તમને જલારામ બાપાના મંદિરની પૂરેપૂરી માહિતી આપીશ તો મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ રાજકોટ ચોટીલા આવ્યા છે મિત્રો અને આ છે મંદિરનો પ્રવેશ દ્વાર અહીંથી તમે મંદિરમાં અંદર એન્ટ્રી કરો એટલે સામે તમને મંદિરની ઓફિસ દેખાશે અને સામે તમે જે જોઈ રહ્યા છો એ મંદિરનું ભોજનાલય છે મંદિરનું પરિસ પરિસર મિત્રો વિશાળ છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો મંદિરમાં એન્ટર કરશો એટલે સામે જમણી બાજુ જ તમને વિશાળ મંદિર જોવા મળશે આ મંદિરની શું મહત્વતા છે તે બધું આગળ માં જણાવીશ તો માં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો મિત્રો આપણી સાથે છે જલારામ મંદિરના ટ્રસ્ટ્રી અને શ્રી દામજીભાઈ પરબતભાઈ રાઠોડ તો આપણે એમની પાસે મંદિરની માહિતી જાણીશું અને મહિંદી મંદિરનો ઇતિહાસ જાણશું તો દાદા મંદિર વિશે થોડી એ માહિતી આપશો તમે હા જરૂર કેમ નહીં આ સંસ્થાનો ઇતિહાસ છે કે મહારાષ્ટ્રની અંદર પુનાથી વીસ કિલોમીટર આણંદી કરીને બહુ મોટું મંદિર છે આઠસો વર્ષ જૂનું સંત જ્ઞાનેશ્વરનું એ જગ્યા ઉપર આણંદીમાં આપણું મંદિર આજે ત્યાં બાંધેલું છે ઓગણીસો ને એકસઠથી આ સંસ્થાની ત્યાં પ્રવૃત્તિ ચાલે છે ત્યાં રહેવાનું જમવાનું ગરીબોને આંખના ઓપરેશનો ગૌશાળા વગેરે બધું રહેવાનું પણ છે ત્યાં એકસો ને દસ રૂમ છે ત્યાં રહેવાનું જમવાનું દવા ઓપરેશનો આંખના મોબાઈલ ગાડી બધું ટોટલી ફ્રી છે ત્યાં આણંદીની અંદર વર્ષોના વર્ષો વીતી ગયા પચાસ વર્ષ સાઠ વર્ષ થઈ ગયા ત્યારે અમારા સંસ્થાના પ્રમુખશ્રી અને અમારા સંસ્થાના સ્થાપક મગનભાઈ અને એમના ભાઈ લીલાધરભાઈ એક વિચાર માંડો કે આપણે સાઠ વર્ષ ત્યાં મહારાષ્ટ્રની સેવા કરીએ છીએ તો આપણે જન્મભૂમિ તો ગુજરાત છે તો આપણે ત્યાં પણ કંઈક કરવું જોઈએ પછી બે ચાર પાંચ ટ્રસ્ટીઓ આવી અને આ ગુજરાતની આ જગ્યા જોઈ અને આ જગ્યા અમને બહુ પસંદ પડી અને આ જગ્યા ઉપર લગભગ અત્યારે વીસેક વર્ષ ત્યાં ચોટીલાની અંદર આ કાર્યરત છે જેમ આણંદીમાં છે મહારાષ્ટ્રની અંદર આણંદીમાં જેમ પ્રવૃત્તિ ચાલે છે એવી જ રીતે અહીંયા પ્રવૃત્તિ ચાલે છે અહીંયા પણ એવી જ રીતે રહેવાનું છે રહેવાનું છોડીને જમવાનું દવાખાનું આંખના જે કાંઈ દર્દી હોય એને બતાવવાનો રસ્તો બતાવવાનો આ બધી પ્રવૃત્તિ અહીં પણ ચાલે છે ગૌશાળા છે ત્યાં સવાસો ગાયો છે આણંદીમાં તો અઢીસો ગાયો છે તો એવી પ્રવૃત્તિ અહીંયા વીસ વર્ષ ત્યાં અહીંયા ચાલે છે આ જગ્યા એક અમારા મિત્ર હતા હેમભાઈ કરીને રજપૂત હતા એમની પાસેથી આ જગ્યા લીધી અને આજે વીસ વર્ષમાં આ બધું વિકસાવ્યું છે કારણ કે મા ચામુંડાના સાનિધ્યની અંદર અહીં કડે મંદિર બાંધે એવી બધાની ઈચ્છા હતી અને માના આશીર્વાદથી અને જલારામ બાપાની પ્રેરણાથી જલારામ સત્સંગ મંડળની સ્થાપના અહીં પણ કરી અહીં પણ મંદિર છે આ વિશાળ મંદિર છે આપણે જોયું જ હશે અહીંયા પણ એ સેવાના કાર્યો ચાલે છે અને ચોટીલા ગામની અંદર અમને ઘણો બધો સહકાર મળે છે બધા ભાઈઓ આજુબાજુના ગામડાના માણસો બધા બહુ દયાળુ અને માયાળું હોય છે આવે છે દર્શન કરવા અને ખૂબ એનો લાભ લે છે તો આવી જ રીતે જલારામ બાપાની અસીમ કૃપાથી આ સંસ્થા આજે સિત્તેર ઓગણો સિત્તેર વર્ષ થયા કાર્યરત છે આવા નવા કામ કરતા રહીએ એવી જલારામ બાપા પાસે પ્રાર્થના જય માતાજી જય જલારામ બાપા જય શ્રી કૃષ્ણ જય શ્રી અને દાદા એ પણ જણાવજો કે દર્શનાર્થીઓ અને ભક્તો જે અહીંયા આવતા હોય અને રાત્રે રોકાણ કરવા માગતા હોય હા તો એના માટે શું વ્યવસ્થા છે એના માટે રાતના રોકાણ કરવા માગતા હોય એને એને અહીંયા રહેવાની સગવડ છે અહીંયા ચોવીસે કલાક ઓફિસ ચાલુ હોય બરાબર આખી રાત અને દિવસ રાતના દસ વાગે ડ્યુટી બદલી જાય ઓફિસની અંદર માણસોની આખી રાત ચાલુ હોય ગમે ત્યારે મહેમાન આવે એકસો ને આઠ રૂમ છે એમાં વીસ રૂમ એસી છે બાકીના સાદા છે એમાં એક રૂમની અંદર ચાર જણા હમાય ચાર જણા આરામથી અંદર સંડા બાથરૂમ બધું એટેચ છે એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ સુવિધાએ મળે છે અને ગમે ત્યારે આવે રાતના એક વાગે બે વાગે ચાર વાગે છ વાગે અને અમારે દિવસ કરતાં રાતનું વધારે ફૂલ થઈ જાય કારણ કે લાંબે મહારાષ્ટ્રમાંથી કર્ણાટક મદ્રાસ બધે તે એ બાજુ જે આવતા હોય કચ્છમાં જતા હોય ભાઈઓ આપણા મહારાષ્ટ્રના એ બાજુ કર્ણાટકના તો અહીં આવે ત્યાં રાત પડી જાય પછી અહીંયા રોકાય અને આરામથી બાપાના દર્શન કરી અને જાય છે એટલે ખૂબ સુવિધા છે અને દાદા એ પણ જણાવજો કે દર્શન કરવા જે ભક્તો અહીંયા આવતા હોય એમના માટે પ્રસાદીની શું વ્યવસ્થા છે દર્શન કરવા માટે જે ભક્તો આવે ગમે તે આવે અને મહેમાનિયા રોકાણો એને માટે પણ એને પણ બપોરનું જમવાનું અને સાંજનો પણ જમવાનું સવારનો ચા પાણી આ બધું મળે છે બધું ટોટલ જમવાનું ચા પાણી બે ટાઈમ જમવાનું આ બધું ફ્રી હોય છે અને આરામથી ભક્તો આવે છે અને આ સંસ્થાને દુઆ દીએ છે અને તમારા જેવા બધાય ભક્તો આવે અને આ સંસ્થાની અને અમે તો એમ જ કહે છે કે અમારા વડીલો એમ જ કહી ગયા છે અમારા મગનભાઈ સંસ્થાના સ્થાપક હતા એમ કહેતા કે આપણે કોઈ એડવર્ટાઈઝ કરવી નહીં આજે તમે આવ્યા તમને સારું લાગ્યું અને તમે સારું જોયું તમે બીજાને વાત કરો કે ભાઈ આ જલારામ મંદિરમાં બહુ સારું છે અને બીજાને એમ કહ્યું કે ભાઈ બરાબર નથી જવા જેવું આ અમારી મોટા મોટી એડોટાઈ અમે કોઈ મોટા બોર્ડ કે મોટા હાથે અમે પહેલાંથી અમારા સંસ્થાનો નિયમ જ છે જે સાચી વસ્તુ હોય એ આપણે જોવાની અમારો વાંક હોય ક્યાંય અમારે અમે તો બોર્ડ બાર માર્યું છે કે ભલે પધારો ભાવથી પ્રેમથી અમારામાં કંઈ પણ ખામી હોય તો અમને કહેજો તો અમને ધ્યાનમાં આવે અમારી ભૂલ અમને ન જણાય એટલા માટે અમે બધા ભક્તોને બારે બોર્ડ મારેલું છે કે ભાઈ ક્યાંય પણ ચૂકતા આટલી મોટી સંસ્થા છે હજારો માણસ આવતો હોય રાતને દિવસ ચોવીસ કલાક અહીંયા કાર્યરત હોય છે ક્યાંય કોઈ માણસથી ભૂલ થઈ હોય કોઈ કોઈને કંઈ કહેવાઈ ગયું હોય તો અમને જરૂર જણાવજો પણ ભગવાનની દયાથી બધાય માણસો આવે છે અને બહુ કહે છે કે બહુ સરસ સંસ્થા છે એટલું અમારા માટે ખૂબ છે અને આપના જેવા ભક્તો આવે છે અને આજે આવી અને વિચાર અમારા મુક લેવા આવ્યા છે એટલે વિચાર રજૂઆત કરીએ છીએ એ અમારી ફરજ છે ખૂબ ખૂબ ધન્યવાદ આપને ખૂબ ધન્યવાદ જય જલારામ દાદા થોડીક વધુ માહિતી એ પણ આપી દેજો કે વર્ષ દરમિયાન મંદિરમાં કયા કયા મોટા ઉત્સવ મનાવવામાં આવે છે એક વર્ષની અંદર અમારે ત્યાં આણંદીમાં પણ એ જ પ્રમાણે અહીંયા પણ એ જ પ્રમાણ છે અહીંયા કારતક સુદ એકમ જલારામ જયંતિ હા રામનવમી ઉત્સવ નવચંડી યજ્ઞ અને અષ્ટમી આ ચાર પર્વ આણંદીમાં પણ અને અહીંયા પણ એ સિવાયના એ સિવાયના વચ્ચેના કોઈ પ્રોગ્રામ ભાગવત બેસાડીએ કોઈ ડાયરા લઈએ તો એ વાત અલગ છે પણ આ ચાર પર્વ તો અમારા આજે ઓગણો સિત્તેર સિત્તેર વર્ષ ત્યાં કાર્યરત છે જ ચૈતરસો એકમથી નવમ સુધી પુનાની અંદર નવ દિવસ રામાયણ વંચાય અને દસમે દિવસ હવન અને જમણવાર કરી અને રથયાત્રા કાઢી અને સમાપ્તિ કરીએ છીએ આ ચાર પર્વ અમારે આજે આ સંસ્થા સ્થાપન થઈ ત્યારથી અહોરાત ચાલુ છે આ કાર્ય અમારું ચાલુ છે અમારું કામ જ સેવાનું જ છે મહારાષ્ટ્રમાં હતા ત્યારે અમે ક્યાંય જગ્યા નહોતી લીધી ત્યારે અમે સેવા જ કરતા જ્યારે મહારાષ્ટ્રમાં ભૂકંપ થયો લાતુરમાં ત્યારે અમે આ સંસ્થા દોડીને ગઈ જ્યારે કચ્છમાં અહીંયા બે હજાર બેમાં જે બે હજારમાં ભૂકંપ આવ્યો આ ભૂકંપ આવ્યો ત્યારે પણ આ કચ્છમાં કચ્છમાં સંસ્થા દોડીને ગઈ ડોક્ટરો ગાડીઓ દવા કપડાં લતા લઈને એના પહેલાં પણ એના પહેલાં આપણે ખ્યાલમાં હશે મોરબીમાં ફ્રોડ થયું હતું ઘણા વર્ષો પહેલાં ત્યારે આ સંસ્થા આઠમે દિવસે અહીંયા પહોંચી ગઈ અમારી તા જેવડી શક્તિ એવડી ભક્તિ લોકોને અમે બધું આપેલું અનાજ આપેલું કપડાં લતા ત્યાર પછી વાવાઝોડું થયું જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ સંસ્થા આવી આવા સમાજ સેવાના જ કામ આ સંસ્થા હંમેશા કરતી આવી છે અને કરતી રહેશે બાપાની જ્યાં સુધી કૃપા હશે અને શક્તિ બાપા આપે માતા મુંડા શક્તિ આપે એવી અમારી ઈચ્છા છે જય માતાજી જય જય ખૂબ ખૂબ ધન્યવાદ દાદા તમારો તમે જલારામ બાપાના મંદિરની પૂરેપૂરી માહિતી આપી મિત્રો બધા દર્શકોને વિનંતી કરીશ કે તમે ચોટીલાના મંદિરે દર્શને આવતા હોય તો મંદિરની મુલાકાત અવશ્ય લેજો મંદિર ખૂબ જ સરસ છે વિશાળ મંદિર છે મિત્રો તો અમારી માહિતી તમને કેવી લાગી સરસ લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો ધન્યવાદ મિત્રો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ચામુડા માતાજીનો ચોટીલા ડુંગર દેખાઈ રહ્યો છે તમે જે જોઈ રહ્યા છો એ ચોટીલાનો ડુંગર છે મિત્રો અને ચોટીલાથી એકદમ નજીક બે કિલોમીટરના અંતરે આ ભવ્ય વિશાળ જલારામ બાપાનું મંદિર આવેલું છે ચોટીલાની મુલાકાતે આવતા હોય તો મિત્રો જલારામ બાપાની મુલાકાતે અવશ્ય આવજો આ મંદિર મંદિરના દર્શન અવશ્ય કરજો આ મંદિરના બરોબર પાછળના જ ભાગમાં મિત્રો વિશ્રામ ગૃહ બનાવવામાં આવેલું છે જે ભક્તો મંદિરના દર્શન આવતા હોય ભાવિકો અહીંયા આવતા હોય તેમના માટે રોકાણની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે નોન એસી રૂમના મિત્રો પાંચસો રૂપિયા છે અને એસી રૂમના મિત્રો હજાર રૂપિયા પ્રાઇસ છે તમે અહીંયા રોકાણ જો કરવા માગતા હોય તો કાર્યાલયનો તમે સંપર્ક કરીને રોકાણ કરી શકો છો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો આ મંદિરની પૂરેપૂરી માહિતી હું તમને આપવાનો છું મિત્રો આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર મિત્રો તમે જે જોઈ રહ્યા છો તો ચાલો આપણે પણ મંદિરની અંદર જઈએ અને ચલારામ બાપાના દર્શન કરીએ તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાતા રહેજો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે મંદિરના પ્રવેશ દ્વારે પહોંચી ગયા છીએ આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ વિશાળ મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા મંદિરના પિલર પણ તમે જોઈ રહ્યા છો વિશાળ પરિસર છે વિશાળ મંદિર છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે મંદિર જલારા બાપાનું મુખ્ય મંદિર વિશાળ ઘુંભટ બનાવવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો ચાલો હવે તમને મંદિરના દર્શન મિત્રો સામે તમે જોઈ રહ્યા છો રામ દરબાર મંદિર છે રામ લક્ષ્મણ જાનકી મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર નું મુખ્ય મંદિર છે હવે આપણે આ બાજુ અહીંયા રાધાકૃષ્ણજી બિરાજમાન છે મિત્રો તમે જોઈ રહ્યા છો એક જ મંદિરની અંદર ઘણા બધા નાના નાના મંદિર છે મિત્રો વિશાળ પરિસરની અંદર આ મંદિર બનાવવામાં આવ્યું છે આ છે સંતોષજી માતાજી મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે આગળ પણ તમને દર્શાવી મિત્રો આ છે ગણપતિ ભગવાન ગણપતિ દાદા મિત્રો તમે જોઈ શકો છો દર્શન કરી લેજો મિત્રો બધા આ જોઈ રહ્યા છો તો મિત્રો મંદિરનું પરિસર કેટલું વિશાળ છે અતિ સુંદર મંદિર છે મિત્રો આ મંદિરના દરવાજા તમે તમે જોઈ શકો છો કેવા વિશાળ છે દરવાજાની ડિઝાઇન દરવાજાની કોતરણી કામ અતિભવ્ય દેખાઈ રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ત્રણ મોટા મોટા વિશાળ દ્વાર મૂકેલા છે એકદમ શાંત વાતાવરણ છે મિત્રો અમે અત્યારે મંદિરે આડા દિવસે અહીંયા પહોંચ્યા છીએ વિડીયો બનાવવા માટે એટલે અત્યારે પબ્લિકની કોઈ ભીડ દેખાતી નથી મિત્રો મંદિરમાં મિત્રો દર્શનાર્થીઓને પ્રસાદી આપવામાં આવે છે પ્રસાદી એકદમ નિઃશુલ્ક છે આ તમે જોઈ શકો છો કન્ટિન્યુ જોડા લેજો મિત્રો આ તમે જોઈ રહ્યા છો હનુમાનજી દાદાની મૂર્તિ છે મિત્રો આ એક જ મોટા મંદિરમાં મિત્રો પાંચ નાના નાના મંદિર છે આ તમે જોઈ શકો છો શંકર ભગવાન મહાદેવજી મંદિરમાં બિરાજમાન છે મિત્રો મિત્રો અંદર પહોંચતા જ શાંતિ નો થાય છે આ તમે જોઈ શકો તો એકદમ શાંત વાતાવરણ છે તમે જ્યારે પણ ચોટીલાઓ કે પછી અમદાવાદ આવતા હોય કે રાજકોટ જતા હોય તો આ મંદિરની મુલાકાત ઓછી લેજો મિત્રો ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરની મુલાકાત ઓશી લીજો મિત્રો